હેલો સ્ટુડન્ટ, આ દાખલામાં આપણે વાત કરીએ તો અહીંયા ઘન એબીનું બંધારણ એનએસીએલ જેવું છે. એ પરમાણુ સીસીપી રચનામાં છે અને બી પરમાણુ અષ્ટફલકીય છિદ્રમાં છે. અને કોઈ એક ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરવામાં આવે તો ઘનનું સૂત્ર શું થશે? તો હવે આના માટે જો આપણે વાત કરીએ તો આની અંદર એનએસીએલ જેવું બંધારણ છે જેમાં એ અને બી સીસીપી અને અષ્ટફલકીય છિદ્રમાં આપણને કહી દીધેલ છે. તો એને આધારે જ આપણે વાત કરીએ તો ફર્સ્ટ એ પરમાણુની વાત કરીએ તો એ પરમાણુ શેમાં છે? તો સીસીપી રચનામાં. સીસીપી રચનામાં એટલે કે સીસીપી કે એફસીસી પણ આપણે એને કહી શકીએ છીએ. તો સીસીપી રચનામાં છે એટલે આને આપણે રજૂ કરીશું ખૂણાઓને આધારે 8 × 1/8 અને પ્લસ બાજુઓને આધારે અથવા ફલકને આધારે લઈશું તો 6 × 1/2 એટલે આપણને મળશે અહીંયા કેટલા? તો 4 મળશે. સેકન્ડ આપણે લઈએ બી પરમાણુ. જો બી પરમાણુની વાત કરીએ તો એ ક્યાં છે? તો એ છે અષ્ટફલકીય છિદ્રમાં. અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો એ ટોટલ કેટલા છે? તો એ 4 છે. હવે આપણને એમ કહે છે કોઈ એક ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરતા, તો આપણે અહીંયા કહીએ છીએ કોઈ એક ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરતા. તો હવે આપણે કોઈ એક ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરીએ છીએ. જો આને દર્શાવવું હોય તો આપણે આ રીતે લઈ શકીએ છીએ. આપણે ફલક કેન્દ્રિત લઈશું જેની અંદર સામ સામેના ફલકના મધ્યબિંદુને જોડતી કોઈ એક અક્ષને આપણે દૂર કરી શકીએ છીએ. અહીંયા હું મધ્યબિંદુઓ લઈ લઉં છું દરેક ફલકના, 3, 4. બે ચોરસ માટે વાત કરીએ તો આ 1 છે અને એક આ 1 છે. તો કોઈ પણને લઈ શકાય છે સામ સામે. દાખલા તરીકે આ બે છે એની વાત કરીએ આપણે તો આની વાત કરીએ છીએ. તો આ જે આપણે દર્શાવીએ છીએ એ શું છે? તો આ અક્ષ છે. આ અક્ષની વાત કરીએ છીએ. તો કોઈ એક ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરીશું તો શું દૂર થશે? તો આ ફલકના જે મધ્યબિંદુમાં રહેલા પરમાણુ છે એ દૂર થઈ જશે. એટલે આપણે અહીંયા કહીએ છીએ બે ફલકના કેન્દ્રના પરમાણુઓ દૂર થાય. એના લીધે હવે આપણે ફલકની અંદર જેટલા રહેલા છે ટોટલ 6 એમાંથી બે જે છે દૂર થઈ જશે. તો હવે એ અને બી ને ફરીથી આપણે દર્શાવીશું. તો એની અંદર તો એ પરમાણુની અંદર ખૂણા ઉપર એમના એમ રહેશે 8 × 1/8 પ્લસ ફલકની અંદર હવે બે ફલક ગયા છે એટલે ટોટલ 6ની જગ્યાએ હવે થઈ ગયા છે 4 એટલે 4 × 1/2 એટલે અહીંયા આપણને મળશે 3. બી પરમાણુની વાત કરીએ તો એ તો એમનું એમ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે એટલે એ રહેશે 4. માટે આપણે કહી શકીશું એ જેમ બી લઈશું તો આપણને અહીંયા મળે છે 3:4. તો અહીંયા કહીશું ઘનનું સૂત્ર, તો ઘનનું સૂત્ર આપણને મળશે A3B4. તો આ આપણે જોયું છે જ્યારે ફલક કેન્દ્રિત અક્ષને દૂર કરવામાં આવે તો ઘનનું સૂત્ર શું હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.